જેતપુરમાં સતત વધતા જતા કોરોના કેસને લઈને જયેશભાઈ રાદડિયાની અધ્યક્ષતામાં ચેમ્બર ઓફ કોમર્સ વેપારીઓની ગઈકાલે મળી હતી મીટિંગ, જેમાં અગાઉ મીટિંગમાં શનિ રવિ વેપાર ધંધા બંધ રાખવા કરી હતી અપીલ અને નવી અપીલમાં સોમથી શુક્ર બપોરે 2 વાગ્યા બાદ સંપૂર્ણ બંધ રાખવા કરી અપીલ અને શનિ તથા રવિવાર સ્વૈચ્છિક લોકડાઉનમાં બંધ રાખવા જયેશભાઈ રાદડિયા અને વેપારી એસોસિએશનની અપીલને માન આપતા વેપારીઓ જેતપુરની તમામ મેઇન બજાર સજ્જડ લોકડાઉન બંધ, સોમથી શુક્રવાર સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી ખુલ્લી, 2 વાગ્યા બાદ બજાર બંધનો લેવાયો નિર્ણય અને કોરોના રૂપી સંક્રમણની ચેન તોડવા જેતપુર સજ્જડ સ્વૈચ્છિક બંધ, જેમાં જીવન જરૂરિયાતની વસ્તુની દુકાન સિવાય તમામ વેપારીઓએ પોતાની દુકાન રાખી બંધ અને જયેશભાઈ રાદડિયાને ચેમ્બર ઓફ કોમર્સની અપીલને આપ્યું માન અને વધતા જતા કોરોના સંક્રમણને રોકવા વેપારી એસોસિએશનના નિર્ણયને માન આપતા વેપારી જોવા મળ્યા અને બિનજરૂરી લોકોને બહાર ન નીકળવા KTV ન્યૂઝની અપીલ. આજથી સ્વયંભૂ લોકડાઉન છે, 2 દિવસનું સ્વયંભૂ લોકડાઉન છે. શું છે, શું પરિસ્થિતિ છે, કરવા કાઢવાનું કારણ છે, આગામી આયોજન શું? હાલમાં જેતપુરમાં કોરોનાનું સંક્રમણ જે રીતે ફેલાઈ રહ્યું છે એ કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે આપણા શહેરના ધારાસભ્ય એવા જયેશભાઈ રાદડિયાના અધ્યક્ષસ્થાને, કે જેઓ સંવેદનશીલ હોય, ગઈકાલે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ તથા વિવિધ એસોસિએશનો અને આગેવાનો સાથે વિચાર વિમર્શ કરી દરેક આગેવાનોએ જેતપુર શનિ અને રવિ સંપૂર્ણપણે સ્વૈચ્છિક બંધ રાખવું તેમજ સોમવારે સવારે 8 થી બપોરે 2 સુધી ધંધા રોજગાર ચાલુ રાખી અને બપોર પછી સ્વયંભૂ રીતે સ્વૈચ્છિક ગામ બંધ રાખવું જેથી આ કોરોનાનું સંક્રમણ ફેલાતું રોકી શકાય અને લોકો નિરોગી રહે એવો આપણા સંવેદનશીલ રાજ્ય અને કેબિનેટ મંત્રીનો આ પ્રયત્નને જેતપુરની જનતાને વધાવી આજ આપ જોઈ શકો છો કે દરેક એસોસિએશનની અપીલને માન આપી સ્વયંભૂ જેતપુર બંધ છે. નિલેશ મારુ, KTV ન્યૂઝ, જેતપુર.